શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાત્રિથી 3-1 ઇંચ જેટલો વરસાદ ધીમી ધારે વરસ્યો છે. જો કે ઉકાઈમાંથી પાણી 2.25 લાખ ક્યુસેક કરતા વધુ છોડવામાં આવી રહ્યું છે. તાપીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે સલામતીના ભાગરૂપે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. ફ્લડ ગેટ બંધ કરાતા વેડ અને કાદરશાની નાળમાં પાણી ઘૂસી ગયા છે. કતારગામના નીચાણવાળા તાપી કાંઠેથી લોકોના ઘર ખાલી કરાવીને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો કાદરશાની નાળ, હોડી બંગલા, ભરીમાતા, પંડોળ સહિતના નીચાણવાળા વિસ્તારમાં ગટરિયા પૂરની સ્થિતિ નિર્માણ થવા પામી હતી. પંડોળ વેડમાં નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ફ્લડ ગેટ બંધ કરી દેવાના કારણે ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેથી આસપાસમાં દુર્ગંધ ફેલાઈ છે. રસ્તા પર પાણીની સાથે નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે હોડીઓ ચલાવીને ઘરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. સગરામપુરા તલાવડી શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસે ભરેલા પાણી ઓસર્યા બાદ જ દુકાનમાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ આવશે. જ્યારે સ્થાનિક દુકાનદારો અને રહીશોએ પણ પાણી ઉતર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આપકા નામ? સુરેશ મોહનલાલ ધોકા, શંખેશ્વર કોમ્પ્લેક્સ સી ટાવરમાં રહીએ છીએ. આજે અહીંયા પાણી ભરાયું છે, કાલે રાતથી ભરાયેલો હતો, હમણાં ઓછું થવા માંડ્યું છે. દુકાનોની અંદર જે પાણી ગયું છે એનું તો નુકસાન હવે જ્યારે દુકાનવાળા આવીને ખોલીને જોઈએ ત્યારે જ ખબર પડે કે ભાઈ નુકસાન કેવું થયું છે ને શું. કેટલા પાણી કાલથી આજે વધારે છે કે ઓછું છે? કાલથી ઓછું થવા માંડ્યું છે.
લોકોમાં જે અફવા ફેલાઈ છે કે પૂર આવ્યું, લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? કઈ અફવા ખોટી છે? આ તો બેક જે ગટરના પાણી છે. લોકોને શું મેસેજ આપવા માંગો છો? શાંતિ જાળવો ને કોર્પોરેશન વાળા પોતાનું કામ કરે છે. આપનું નામ? અશોક પુનમિયા, સંખેસર કોમ્પ્લેક્સ સી ટાવરમાં રહું છું. અને અહીંયા જે પાણી ભરાયા છે એ પાણી ગટરના પાણી બેક મારેલા છે એ પાણી છે, કારણ કે તાપી નદીના જે ફ્લડ ગેટ બંધ કરાવેલા છે તે કારણે આ પાણી ભરાયા છે. અને લોકોએ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે એ પાણી ભરાયા હતા અને એ ઉતરવા પણ માંડ્યા, એટલે હવે એ પ્રોબ્લેમ નથી. કેટલી બિલ્ડિંગોને આશરે, કેટલી દુકાનોને આશરે નુકસાન હોઈ શકે? નુકસાન તો હશે જ જો કે, કારણ કે સંખેસર કોમ્પ્લેક્સ આખું અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું, એટલે નુકસાન તો હશે જ. પણ હવે એ બધા દુકાનદાર પોતે જાતે જ્યારે ખોલે ત્યારે જ એમને ખબર પડશે. દુકાનોમાં નુકસાન બિલ્ડિંગને નુકસાન તો છે જ, જોકે બિલ્ડિંગના તો હવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાય તો બિલ્ડિંગને નુકસાન તો સહેજ શક્યતા છે, 100% શક્યતા છે. એસએમસી તરફથી કોઈ તમને કોઈ હજુ સુધી જોવાયું છે કે પાણી નીકળવા તરફથી? તો કોઈ જોવા, અમારી હાજરીમાં તો કોઈ જોવા આવ્યું નથી, અને એસએમસી તરફથી એવી કોઈ અમને આઈડિયા નથી કે કોઈ જોવા આવ્યું છે. લોકોને શું મેસેજ આપવા માંગો છો? બસ ગભરાવાની જરૂર નથી, હવે પાણી ઉતારવા માંડ્યા છે. અને બીજા કઈ, તાપી નદી તો કોઈ પાણી છે નહીં એટલે આમાં કઈ ગભરાવા જેવું છે જ નહીં. આપકા નામ? હું સુકનરાજ જોધાવાદ બોલું છું. અહીંયા નીચે અમારા નીચે સંકેશ્વરના પેલા પાણી ભરાયેલા છે, તો પાણી રાતના કાલે બપોરથી ભરાવા માંડી ગયેલા, તો સાંજ સુધી ભરાયા હતા. સાંજે પછી પાણી ઉતરવા લાગી ગયા, હવે પાણી બહુ ઓછો થઈ ગયેલો છે. એવો કંઈ ગભરાવો જેવી વાત છે નહીં. કાલથી પાણી ઓછા થયા છે? કાલથી પાણી ઓછા થઈ ગયેલા છે. પાણી બહુ ભર ગયા, કલ ભી પાણી કા પ્રોબ્લેમ થા, આજ ભી પ્રોબ્લેમ હૈ. બારિશ આતા તો વાપસ યે ગટર કા પાણી બેક આ રહા, વૈસે વૈસે પાણી બઢતા જા રહા હૈ, ઓર ઇસકે કારણ રોગશાલા ફેલને કી ભી બહુ જ્યાદા પ્રોબ્લેમ સામને નજર આ રહી હૈ. મ્યુનિસિપાલિટી કો ઇસ બારે મેં ખાસ ધ્યાન દેના ચાહીએ, યહાં પે આકે બાર બાર ઇનકો દેખ કે કર્મચારીઓ કો અધિકારીઓ કો ભેજ કે ઇસ પાણી કે નિકાલ કી વ્યવસ્થા કરની ચાહીએ. ગટર કે પાણી જો બેક આ રહા ઉસકે કારણ ઇસ તરફ હોસ્પિટલ ભી બહુ જ્યાદા હૈ, લોગો કો બીમારીઓ કા ભી બહુ ભય હૈ. તો મ્યુનિસિપાલિટી કો ઇસકે બારે મેં ખાસ એસા નિશાન હિસાર કે અંદર ઉનકો માલૂમ હૈ પાણી ભરતા હૈ, તો ઉનકો ઇસકા ખાસ ધ્યાન દેના ચાહીએ. ઇસકે લીએ મ્યુનિસિપાલિટી સે નિવેદન હૈ કે સાફ સફાઈ કા ખાસ ધ્યાન રખે. કુદરત કા પાણી હૈ, આ ગયા ઇસકે લીએ આપ ભી કુછ નહીં કર સકતે, લેકિન ઇસકા ધ્યાન દેકે ઇસકો જલ્દી સે જલ્દી નિકાલો, બીમારી રોગશાલા નહીં ફેલે, સુરત કી જનતા કે અંદર વિશ્વાસ દિલાને કે લીએ ખાસ ધ્યાન રખે. ધન્યવાદ. અચ્છા, યે પાણી કલ સે કમ હુઆ હૈ કે ઓર બડા હૈ? પાણી કલ સે કમ હુઆ એસા કુછ નહીં હૈ, પાણી એસા કૈસા ભરા હુઆ, નીચે પૂરા ભરા હુઆ હૈ, ઓર ઇસકે કારણ રોગશાલા 100% ફેલાયેગા. ઇસકે લીએ ઇનકો ધ્યાન દેના બહુત જરૂરી હૈ. પાણી આજ કા આજ કોઈ નિકલને વાલા હૈ નહીં, 4-5 દિન ભી લગ સકતા. પીને કે પાણી કે સબ ગટર લાઈને પાણી કી ટંકિયા લોગો કી નીચે હૈ, તો રોગચાલા ફેલેગા, પાણી કી તકલીફ આને વાલી હૈ. અભી તક કોઈ એસએમસી સે આયા કોઈ દેખને? કોઈ એસએમસી અભી તક કોઈ આયા નહીં કે ઇસ એરિયા મેં પાણી ભરા. ઉનકો ભી માલૂમ હૈ કે ઇસ એરિયા મેં પાણી ભરતા, લેકિન અભી તક ઇસકે નિકાલ કે લીએ કોઈ નહીં આ રહા. કિતની દુકાનો મેં આશરે નુકસાન હુઆ હોગા? દુકાનો કે અંદર, હરેક દુકાન કે અંદર નુકસાન 100% હૈ હી હૈ. અભી કિતના નુકસાન હૈ વો તો દુકાને ખોલને વાલે કો કભી માલૂમ પડેગા કે કિતના નુકસાન હો રહા હૈ. જી, આપનું નામ? પ્રતિકભાઈ શાહ, હું અહીંયા જ રહું છું સંખેસર કોમ્પ્લેક્સમાં. અહીંયા પાણી ભરાયા ત્યાર પછી હજી પણ પાણી છે, સવારે થોડા ઓછા થયા છે, ના નહીં, પણ અંદર જે અંડરગ્રાઉન્ડમાં જે દુકાનો છે ત્યાં પાણી પણ ફૂલ ભરાઈ ગયા છે. એટલે દુકાનોના પાણી જો આના પછી સાફ નહીં થાય પાણી ઉતર્યા પછી, તો ત્યાં ભયંકર બીમારી અને રોગચાળો ફાટી નીકળે એવું પણ શક્યતા છે. માટે એસએમસીને હું ખાસ એક મેસેજ આપવા માંગુ છું કે અહીંયા સાફસફાઈ બરાબર કરાવે લોકો, અને બહાર પણ સાફસફાઈ કરાવે. રોડ પર પણ ઘણી વાર સાફસફાઈ નથી થતી આવું બન્યા પછી, આગળ પણ એવું બનેલું છે. એટલે ખાસ કહેવાનું એસએમસીને એક ખાસ મેસેજ આપું છું કે અહીંયા જે પણ અંડરગ્રાઉન્ડની દુકાનો છે કે નાની મોટી દુકાનો છે બીજી બહારની પણ, ત્યાં પાણી ખૂબ ભરાય છે અને પછી સાફ સફાઈ થતી નથી ઉતર્યા પછી, એ ખાસ કરાવે, એના કારણે કોઈ પણ મોટા પ્રોબ્લેમ ન આવે, બસ એ જ કહેવા માગું છું. પાણી હાલ ઉતરી ગયા છે? તો હાલ પાણી ઉતર્યા નથી, થોડા ઘણા ઓછા થયા છે પણ ઉતર્યા નથી, ધીમે ધીમે કદાચ ઉતરે એવું લાગે છે. હમણાં સુધી કોઈ એસએમસી તરફથી કોઈ જોવા આવ્યું છે કે પાણી કેટલા ઉતર્યા છે? લોકોને કોઈ મદદ માટે કોઈ આવ્યું? કોઈ પ્રશાસન એવા કોઈ મદદ માટે પણ કોઈ આવ્યું નથી અહીંયા, પણ થોડું એવું લાગે છે કે હવે ઉતરી જશે પાણી, પણ થોડા ઘણા ઓછા થયા છે પણ ઉતર્યા નથી હજી પણ.
ક્યાંક પણ જવું હોય, કોઈ ઇમરજન્સી હોય, અહીંયા હોસ્પિટલો છે તો એ લોકો પણ સ્ટાફને આવવું હોય કે કોઈ બીમાર વ્યક્તિને આવવું હોય તો ખૂબ પ્રોબ્લેમ પડે છે. એના માટે કોઈ વ્યવસ્થા કે કોઈ બોટ પણ મુકાઈ નથી અહીંયા, જે મૂકવી જોઈએ ખરેખર, કારણ કે ઇમરજન્સી વોર્ડ છે અહીંયા કેટલાય બધા, આઈસીયુઝ છે. એના માટે ખરેખર અહીંયા મુખ્ય જરૂરિયાત એ હતી કે આવા ટાઈમે જ્યારે પણ પાણી ભરાય ત્યારે આ લોકો બોટની વ્યવસ્થા કરતા નથી, જે ખરેખર કમ્પલસરી કરવી પડે. નીચાણવાળા વિસ્તારોમાં તો કરવી જ પડે.